સર્વને જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ પોતાના અક્ષરધામમાં પાછા સ્વધામ જવાના હોય અને ત્યારે આવો વિશાળ સ્વામિનારાયણ સંપ્રદાય, તેની ધર્મધુરા કોણ સંભાળે, તેની ગાદી પર કોણ બેસે, એ વિષય ઉપર આખો પ્રશ્ન ઉઠ્યો. મોટા મોટા સંતો ભક્તો મહારાજની સન્મુખ બિરાજમાન હતા અને સૌએ નક્કી કર્યું કે મહારાજ, ધર્મકુળનો કોઈ વ્યક્તિ જો આ ગાદી પર બેસે તો ધર્મ જળવાઈ રહે. અને તે પછી આચાર્યોની સ્થાપના કેમ થઈ, શું પ્રસંગ બન્યો હતો, આવો તેને આપણે નિહાળીએ. એક સમયે મહારાજ ઉગમણા બાળના ઓરડાની ઓસરીએ સભા કરીને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભક્તની તથા બાયુની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, આખા સત્સંગની સોંપણી કરીને મોટેરા કોને કરવા? તેવો મનસુબો મહારાજ સૌને વર્ષ દોઢ વર્ષથી સંભળાવતા અને આજ પણ એ પ્રસંગ કાઢ્યો છે. મુક્તાનંદ સ્વામી, ગોપાલાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ સાધુ તથા દાદા ખાચર તથા સોમલા ખાચર તથા ઝીણાભાઈ આદિ હરિભક્ત તથા મોટીબા લાડુબા આદિ સર્વે બાઈઓ, એ સર્વે વિચારો છે આપણા સત્સંગમાં કોને મોટેરા કરવા. ત્યારે સર્વે સાધુ તથા હરિજન આદિ હાથ જોડીને બોલ્યા છે, મહારાજ જેમ તમારો રાજીપો ને તમે કહો તેને મોટેરા કરીએ, એમ સૌએ કહ્યું. ત્યારે મુક્તાનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા છે, મહારાજ મને સંકલ્પ છે તે તમે કહો તો કહું. ત્યારે મહારાજે કહ્યું છે, કહો સૌ સાંભળે તેમ. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, મહારાજ તમારા કુળનું કોઈક હોય તેને સત્સંગની સોંપણી કરીએ તો સારું. ત્યારે મહારાજ બોલ્યા છે, સ્વામી અમારે સારું આ બધું સાધુએ દુઃખ વેઠ્યા અને ભૂખ તરસ માન અપમાન સુખ દુઃખ શીત ઉષણ અને ગામોગામ સાધુને ધૂળ નાખે, ગારો ભાંડે ને ગામમાંથી કાઢી મેલે, એવા અનંત દુઃખ અમારે અર્થે સહન કર્યા અને આવા દુઃખ વેઠીને અમારા સ્વરૂપનું જ્ઞાન પ્રવર્તાવ્યું. હવે એવા સાધુ મૂકીને મારા કુળનો કોઈક ગાદીએ બેસાડવું તે કાંઈ વ્યાજબી ન કહેવાય, એમ કહીને મહારાજ દિલગીર થઈને બોલ્યા છે, તમે સર્વે વિચારો અને તમે કહો તે સાધુને મોટેરા કરીએ. ત્યારે કોઈ કાંઈ બોલ્યા નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, મહારાજ તમે કહો છો તે તો ઠીક જ છે, પણ મને તો એમ જણાય છે જે તમારા કુળના હોય તેને સત્સંગની સોંપણી કરો તો સારું. પછી મુક્તાનંદ સ્વામી સામું જોઈને મહારાજે કહ્યું છે, સિંહની બઢમાંથી સિંહ જ નીકળે. ત્યારે મુક્તાનંદ સ્વામી બહુ રાજી થયા અને મહારાજની મરજી જાણી છે, ધર્મકુળ છે એ જ સત્સંગનું ઊંડું મૂળ છે, માટે ધર્મકુળમાંથી કોઈને ગાદીએ બેસાડીએ, એમ સ્વામી સંકલ્પ કરીને ધર્મકુળને તેડાવવાનો આગ્રહ કરતા હતા. તો વાલા ભક્તો, આ હતો સંપૂર્ણ પ્રસંગ, જ્યારે મહારાજ મોટા મોટા નંદ સંતો, મોટા મોટા હરિભક્તો અને સાંખ્યયોગી માતાઓ સર્વે સભામાં બેઠા હતા અને ત્યારે નક્કી થયું કે ધર્મકુર જ સત્સંગનું મૂળ છે અને ધર્મની ગાદી પર મહારાજનું ધર્મકુર જ બેસી શકે. અને આ રીતે મહારાજે બે આચાર્યની સ્થાપના કરી હતી. આ પ્રસંગ સર્વે હરિભક્તોને મોકલજો જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય. અને આ વિડીયોને લાઇક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે તે તમને પ્રાપ્ત થાય.